ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના ખરીફ પાક પર નિષ્ફળ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઝી 24 કલાકની ટીમ પહોંચી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગામોમાં. અમારો પહેલો પડાવ છે વાસણા ગામ. ધંધુકાના વાસણા ગામમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ, તલ, જુવાર અને બાગાયત ખેતીને મોટું નુકસાન થયું. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ભારે વરસાદથી કપાસની ખેતીમાં 80% જેટલું નુકસાન છે. સંકટના આ સમયમાં ખેડૂતોની લાગણી અને માંગણી શું છે, જુઓ ઝી 24 કલાકના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં. ભારે વરસાદને કારણે સાથે જ ઉપરવાસમાંથી પાણી છોડવાને કારણે ધંધુકા અને એની આસપાસના જે ગામો છે તેની ગામની અંદર જે ખેતરો છે તે પાણીની અંદર ડૂબી ગયેલા છે. આપણી સાથે કેટલાક જે ખેડૂતો છે જે અહીંયાના સ્થાનિકો છે તેઓ જોડાયેલા છે. ધંધુકાના વાસણા જે ગામ છે તેના રહેતા જ આ સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. શું નામ છે કાકા તમારું? આ વખતે વરસાદની સિઝનમાં કેવી તકલીફ પડી છે? આ વખતે વરસાદની સિઝનમાં ખૂબ જ વરસાદ આવ્યો છે અને અમારી જમીનને પણ ધોવાણ થયું છે અને ઉપર સુખભાદર નદીના ડેમનું પાણી પુષ્કળવાથી અમારી જમીનનું ધોવાણ થયું છે. પાક સદંતર નિષ્ફળ ગયો છે અને ખૂબ જ પારાવારનું નુકસાન છે અમારા ખેડૂતોને. ખાસ કરીને વાત કરીએ તો કયા કયા પાક જે છે આ સિઝનમાં લેવાતા હોય છે અને કેવા પ્રકારની નુકસાની છે? સંપૂર્ણ જે પાક છે તે ધોવાઈ ગયો છે, કેટલા અંશે ધોવાણ થયું છે? અમારા અહીં ખાસ તો ખરીફ પાકમાં કપાસ થાય છે, તલ થાય છે, જુવાર થાય છે, પણ અમારે અહીં બાગાયત પણ છે થોડું. પણ ખાસ કરીને કપાસને વધુ 50% જેવું ડેમેજ નુકસાન છે. અમારા જે બાગાયત પાક છે એને બી નુકસાન થયું છે અત્યારે. અમને સરકાર સત્વરે વળતર ચૂકવે અને અમને ખાસ વળતર ચૂકે તો જ અમારે ઊભા રહી શકે એમ છે. અમને નુકસાન થયું છે બહુ ખેડૂતોને. શું નામ છે તમારું? કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ તમારા વાસણા ગામમાં અને સ્થાનિકોને કેવા પ્રકારની નુકસાની? મારું નામ છે પરમાર મહેશભાઈ મોહનભાઈ. હું આ ગામનો સરપંચ છું અને અમારા ગામમાં તો ભારે નુકસાન છે અને ગામની પરિસ્થિતિ ખેડૂતો બધાય અત્યારે ચિંતિત થઈ ગયા છે. આટલા વરસાદના કારણે આટલું બધું નુકસાન થયું છે. હવે એક તો આપણને લોકડાઉન આપણને જે એના લીધે બહુ જ ખેડૂતોને અને ગામના લોકોને તકલીફ થઈ છે. પણ સરકારશ્રીને હવે એટલું કહીએ કે થોડુંક બધા ખેડૂતોનું હિતમાં વિચારી અને આમને જે નુકસાન થયું છે એનું વળતર આપે એટલું સરકારશ્રીને અમારે અમારે સરપંચોને કહી શકીએ એમ. શું કહેશો કાકા, કેવા પ્રકારની સમસ્યા? કારણ કે ખેડૂતો ખાસ કરીને ખેતી ઉપર ખૂબ જ મોટો આધાર રાખતા હોય છે. વરસાદ વરસ્યો, શરૂઆતમાં ખુશી હશે કે પાણી જે જરૂર હતું તે મળી રહ્યું, પરંતુ હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે ગામના ચારે તરફ જે ખેતરો છે પાણીમાં લગભગ ડૂબી ગયા છે. હા, મારું નામ ઈશ્વરભાઈ કાનજીભાઈ છે. સેવા સહકારી મંડળી ચેરમેન છું અને માજી સરપંચ છું. અમારું નાનું એવું ગામ છે અને ખેતીનો મજૂરીવાળો વર્ગ છે અને કપાસ, તલ અને બાગાયત પાક વધુમાં ઉત્પાદન લે છે. પણ આ વખતે નુકસાન નીચાણવાળા ભાગમાં બાગાયત પાકમાં, કપાસમાં, તલમાં, જુવારમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો વહેલામાં વહેલી તકે સરકાર આના માટે કંઈક વિચારણા કરે અને ખેડૂતોને કંઈક વળતર મળે એવી ટેણા આપે. કેવા પ્રકારની વળતર? કારણ કે ભૂતકાળમાં પણ આ રીતે વરસાદ વરસ્યો છે અને કેવા પ્રકારની સરકારે સહાય કરી છે અને આ વખતે કેવા પ્રકારની સહાયની ઉમેદ છે? આના પહેલા અમુક વળતર આપેલું છે પણ પૂરતું આપેલું નથી. બિયારણ પૂરતું આપેલું છે અને અમુક 25% માણસોને જ આપેલું છે અને આ વખતે તો 80-90% લોકોને નુકસાન થયું છે. કપાસનું ને બાગાયત પાકને એવું દરેક વસ્તુનું. શું કહેશો તમે? કારણ કે જે રીતે ભૂતકાળમાં પણ આ રીતે વરસાદ અહીંયા વરસ્યો છે અને પાણી જે છે ખેતરોમાં ભરાયા છે, શું આશા આ વખતે સરકારથી? સરકાર ભાઈ આશા રાખવી કે જો અમને વળતર પૂરું આપે, કારણ કે ગયા વર્ષે પણ અમને પૂરું વળતર આપેલ નથી. 25% લોકોને જ વળતર મળેલ છે, બાકી 75% લોકો રહી ગયેલ છે એને જે હેક્ટર દીઠ નક્કી કરેલા પૈસા એ પણ મળેલ નથી. ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે નુકસાન થયું છે કે ગયા વર્ષે નુકસાન વધારે? ગયા વર્ષ કરતા આ વર્ષે ડબલ નુકસાન છે એમ કહેવાય. ડબલ કરતા પણ વધારે નુકસાન છે. તો સરકારશ્રીને નિવેદન છે કે અમને વળતર ચૂકવે તાત્કાલિક. સીધી રીતે જે ગામના સ્થાનિકો છે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે ગત વર્ષોના મુકાબલે આ વર્ષે જ્યારે વધારે વરસાદ વરસ્યો છે અને ખેતરની અંદર જે પાક હતા સીધી રીતે તેને નુકસાન પહોંચી છે, તો સરકાર તાત્કાલિક ધોરણે નજર ફેરવે અને તેમને રાહત આપે. જે પ્રકારે સહાયતા કરવાની હોય તાત્કાલિક સહાયતા કરીને ખેડૂતોને રાહત આપવાની માંગ જે સ્થાનિકો છે તેઓ પણ કરી રહ્યા છે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. ભારે વરસાદથી ચોમાસુ સિઝન પર સંકટ આવી પડતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને હૈયાધારણા આપી છે. તેમણે કહ્યું કે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનો સર્વે થશે, જેવો વરસાદ પૂર્ણ થાય એટલે તરત જ દરેક જિલ્લા કલેક્ટરો પાસેથી દરખાસ્ત મંગાવાશે અને જેમને પણ નુકસાન થયું હશે તેમની પડખે આ સરકાર ઉભી રહેશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે ગુજરાત સરકાર ચિંતા કરી રહી છે. કુદરતી આફતમાં પશુઓની જાનહાનીનું નુકસાન
તાત્કાલિક ચૂકવી દેવામાં આવ્યું છે, પરંતુ વરસાદ હજુ વરસતા હોવાથી નુકસાનીનો સંપૂર્ણ ચિતાર મેળવવા વરસાદ રોકાશે એના પછી સર્વે કરાવી રાજ્ય સરકાર ખેડૂતોને નિયમ મુજબ ઉચિત સહાય ચૂકવશે. ખેડૂતોની હૈયાધારણા માટે હું કહીશ કે ભારત સરકારની અને ગુજરાત સરકારની SDRFની જે યોજના છે કે જેમાં કોઈપણ કુદરતી આપત્તિ વખતે પાકના નુકસાન થાય, મકાનોના નુકસાન થાય, ઢોર ઢાંખરના નુકસાન થાય, તો એવી વ્યક્તિઓને અથવા ખેડૂતોને અથવા ખેતીના પાકને થયેલ નુકસાનના આધારે એનો સર્વે કરી જે આ યોજના છે એ ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેના ફંડમાંથી SDRFની જોગવાઈઓ પ્રમાણે ખેડૂતોને આપણે સહાય આપી શકીએ છીએ. 10 ઇંચથી ઓછો વરસાદ ગુજરાતના કોઈપણ તાલુકામાં થાય તો એ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો એવી આ યોજનામાં આપણે જોગવાઈ રાખી છે. સદનસીબે હવે લગભગ એક પણ તાલુકો ગુજરાતમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે એવો આ વર્ષે રહ્યો નથી, કારણ કે બધા 10 ઇંચથી વધુ પૂરતા પ્રમાણમાં વરસાદ થઈ ચૂક્યો છે. ક્યાંક આબ ફાટ્યું છે તો ક્યાંક સાંબેલાધાર વરસાદ છે અને આબ ફાટે ત્યાં ધરતીપુત્રો થીગડા ક્યાં મારે. સંકટના આ સમયમાં રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા હૈયાધારણા આપી છે. તેમણે કહ્યું કે દરેક જિલ્લામાં સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવાશે. કુંવરજી બાવળિયા પંચમહાલના પ્રવાસે હતા ત્યારે તેમણે આ વાત કહી છે. આ સાથે તેમણે કહ્યું કે ખરાબ રસ્તાઓનું કામ પણ વરસાદ રોકાઈ જાય એટલે તુરંત જ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર પણ જે વધારે વરસાદ થયો અને જે નુકસાન થયું છે એવા વિસ્તારને ધ્યાનમાં રાખીને આગામી દિવસમાં જે ખેડૂતોને અથવા પશુપાલકોને નુકસાન થયું એના માટે શું થઈ શકે એની સતત ચિંતામાં છે અને દરેક જિલ્લા કલેક્ટરો અને વહીવટીતંત્રને આ બાબતે એમણે તાકીદ પણ કર્યા છે અને ટૂંક સમયની અંદર સર્વેની કામગીરી જ્યાં વધારે નુકસાન થયું છે એ સર્વેની કામગીરી કરવી એના માટે રાજ્ય સરકાર ચોક્કસ નિર્ણય કરશે.